મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. જો મારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને આપને કોઈ નવા નવા વિડીયોની અપડેટ્સ જોતી હોય તો આપ અમને કોમેન્ટ પણ કરી શકો છો. મિત્રો, આજે હું તમને બાળકો વિશે એ વાત કરવા માગું છું કે બાળકોને નાનપણથી જ અમુક વસ્તુનું સેવન ન કરાવો, અને જો કરાવો તો દરેક વસ્તુને ખાવામાં માપ હોય છે. માપ બારું તો તમે પણ ખાઓ તો આપણને પણ નુકસાન થાય છે, તો બાળકોને તો સ્વાભાવિક છે નુકસાન થઈ શકે છે. અને બાળકોમાં એક મર્યાદા એ છે કે તે આપણને સમજાવી શકતા નથી, તો આપણે બાળકોની શરીરની તાસીર સમજવી પડશે અને આપણે અમુક વસ્તુને ખાવામાં લિમિટ આપવી પડશે. નાના બાળકો જ્યાં સુધી બોલવા ચાલવામાં અને તેને સમજ નથી ત્યાં સુધી તેની ખાવા પીવામાં કાળજી લેજો. તે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. અને હું તમને જે આ જણાવવા માગું છું તે બાળકોને બિલકુલ ખવડાવતા નહીં અથવા તો માપમાં ખવડાવજો. પહેલું, મસાલેદાર વસ્તુ. આપણે તો તીખું તળેલું, વધારે પડતું ચટપટું ખાવાના શોખીન હોઈએ, પરંતુ બાળકોને માપમાં આપજો. કારણ કે વધારે પડતું જો બાળકોને તીખું તળેલું તૈયાર પેકેટ, બજારમાં મળતા પેકેટ જો આપશો તો બાળકોને પણ અપચો થઈ શકે છે, ખાવાનું બરાબર ન પચે, એસિડિટી થઈ શકે છે અને હાર્ટબર્ન પણ થઈ શકે છે. આખરે તો એ પણ માનવ શરીર જ છે. એટલે બાળકોને આ બધું કાં તો આપવાનું બંધ કરો અને કાં તો એકદમ માપમાં આપજો, જેનાથી તેને કોઈ નડતરરૂપ ન થાય. આથાવાળી વસ્તુ, આથો જે વસ્તુઓમાં લાવવો પડે એમાં ઇડલી, ઢોસા, ઢોકળા આ બધું આવે, તો આ બધું ખાવામાં આપો પણ માપમાં આપજો. વધુ પડતું આથાવાળી વસ્તુ આપવાથી પેટ ભારે થઈ શકે છે, અપચો થઈ શકે છે અને બાળકોને ખાવા પ્રત્યેની અરુચિ પણ થઈ શકે છે, તો આથાવાળી વસ્તુ પણ માપમાં આપજો. ચોકલેટ, આપ સૌ જાણતા જ હશો કે ચોકલેટ તો ન જ આપવી જોઈએ. કારણ કે કફ, નિમોનિયા, શરદી, ઉધરસ, નાક બંધ થઈ જવું, આ બધી સમસ્યા વધારે પડતી ચોકલેટ ખાવાથી થઈ શકે છે. માટે બાળકોને મનાવવા માટે ક્યારેય પણ ચોકલેટની લાલચ ન આપતા, કારણ કે ચોકલેટ તેના શરીર માટે નડતરરૂપ છે અને વધારે પડતું જો ચોકલેટ આપશો તો તેને ચામડીના રોગ પણ થઈ શકે છે. મેંદો, મેંદાવાળી વસ્તુ તો ન જ આપો, કારણ કે મેંદો આપશો તો કફ થઈ શકે છે અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. કબજિયાત થવાથી બાળકોને પણ પરેશાની થાય છે, માટે બાળકોને ક્યારેય મેંદાવાળી વસ્તુ ન આપવી જોઈએ. ઠંડા પીણા, ઠંડા પીણા પણ ન આપવા જોઈએ, કારણ કે વધારે પડતા ઠંડા પીણા આપવાથી શરદી, ઉધરસ, કફની સમસ્યા રહે છે. અને ઠંડુ પાણી પણ બિલકુલ ન આપતા ફ્રીજનું, ગોળાનું, માટલાનું પાણી આપજો. ફ્રોઝન ફૂડ, ફ્રીજમાં રહેલી વસ્તુ પણ ઓછામાં ઓછી આપો. હંમેશા બાળકોને ગરમ ખોરાક આપો અને તાજો ખોરાક આપો. બાળકોને ક્યારેય વાસી ખોરાક આપવો જોઈએ નહીં. બાજરો, તમને નવાઈ લાગશે પરંતુ બાજરો તો પૌષ્ટિક અને ખૂબ જ ઉપયોગી છે, શરીરને શક્તિ આપનારું છે. પરંતુ વધારે પડતો બાજરો ન આપો. જો વધુ પડતું માપની બારો તમે બાજરો બાળકોને આપશો તો કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જો માપમાં આપશો તો બાળકોને ખૂબ જ ઉપયોગી અને પોષણ મળશે, પરંતુ વધુ પડતું આપશો તો કબજિયાત થઈ શકે છે. માટે વધુ પડતો બાજરો બાળકોને બિલકુલ ન આપો. હંમેશા સિઝનના ફ્રૂટ જ આપો. સિઝન એટલે કે ઋતુ અનુસાર ફ્રૂટ આપો. ઋતુ અનુસાર ફ્રૂટ આપશો તો જ બાળક હેલ્ધી રહેશે. ઋતુ બારા ફ્રૂટ આપશો તો બાળકોને વાત, પિત્ત અને કફ, ત્રિદોષજન્ય રોગો થઈ શકે છે. કેળા, કેળામાં તો કેલ્શિયમ ભરપૂર માત્રામાં મળી રહે છે અને બાળકોના હાડકાં મજબૂત કરવા માટે કેળા ખૂબ જ ઉપયોગી છે. પરંતુ કેળાને વધુ પડતા જો બાળકોને ખવડાવશો, કેળા ઉપર બાળકોને પાણી પીવડાવશો, તો શરદી, ઉધરસ અને કફ થઈ શકે છે. અને જો શરદી, ઉધરસ અને કફ થયા હોય ત્યારે 2-5 દિવસ બાળકોને કેળા ન આપવા જોઈએ. કારણ કે કેળા શરદી, ઉધરસ અને કફ કરી શકે છે, અને જો શરદી, ઉધરસ અને કફ મટાડવા હોય તો 2-5 દિવસ બાળકોને કેળાનું સેવન ન કરાવો. અન્યથા બાળકોને કેળાનું સેવન કરાવજો. કેળા એના માટે ઉપયોગી છે, પણ માપમાં આપવાનું કહું છું. વધારે પડતા કેળા ન આપવા. આઈસ્ક્રીમ, આઈસ્ક્રીમ વધારે પડતો જો બાળકને આપશો તો તેને શરદી, ઉધરસ, કફ આ બધા રોગો થઈ શકે છે. માટે વધારે પડતા આઈસ્ક્રીમ બાળકોને ન આપતા. અને ઘરનો બનાવેલો આઈસ્ક્રીમ તો બાળકોને ઉપયોગી પણ છે, પરંતુ ઘરે બનાવશો તો
ઠંડા અથવા ગરમ પ્રદેશમાં ફરવા વિચારીને જજો, કારણ કે અમુક બાળકોની તાસીરને ઠંડા પ્રદેશ અનુકૂળ નથી અને અમુક બાળકોની તાસીરને ગરમ પ્રદેશ અનુકૂળ નથી. એટલે આપણે બાળકોની તાસીર સમજી વિચારીને ફરવા નીકળવાનું છે. આડેધડ ગાડીઓ કાઢીને ફરવા નીકળી નથી જવાનું. આપણે બાળકોની સમસ્યા, બાળકોની ઋતુચર્યા અને બાળકોની દિનચર્યા સમજીને બહાર નીકળવાનું છે. મિત્રો, મેં તમને આ જે વાત કરી તે આપને ગમી હોય તો આપ અમારો વિડીયો બીજા લોકોને પણ શેર કરજો. આપ સૌને મારા જય ધન્વંતરી પ્રણામ.